गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે છે એ ધોરણ 4 ની અંદર કયો વિષય શીખવાનો છે? વિષય ગણિત. કયો વિષય શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો? ગણિત વિષય. એની અંદર આપણે કયો એકમ ચાલી રહ્યો છે? વેરી ગુડ. અત્યારે આપણે એકમ ચાલી રહ્યો છે, એ એકમ છે 14, સ્માર્ટ ચાર્ટ. કયો એકમ ચાલી રહ્યો છે? એકમ 14, સ્માર્ટ ચાર્ટ. એની એક પાર્ટની સમજૂતી છે એ આપણે અડધા ગયા લેક્ચરની અંદર સમજાવી દીધો છે, બરાબર છે? આજે જે અડધા લેસનની સમજૂતી છે એ આજે હું તમને સમજાવું છું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા જ પેન્સિલ અને બુક લઈને રેડી. આજની તારીખ લખો. એના ઉપર લખો એકમ 14, સ્માર્ટ ચાર્ટ. લખ્યું? હવે એમાં આપણે આગળ સમજીએ કે વર્ગખંડમાં નાટકની તૈયારી. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા હતા, એ શીખ્યા હતા કે ભાઈ તમારા મિત્ર વર્તુળની અંદર એટલે કે ફ્રેન્ડ્સની અંદર કોને શું ગમે છે. ઘણાને છે એ પિક્ચર્સ જોવા ગમતા હોય, ઘણાને છે એ સંગીત સાંભળવું ગમતું હોય, તો ઘણાને છે એ સમાચાર જોવા ગમતા હોય, ઘણાને કાર્ટૂન ચિત્રો જોવા ગમતા હોય. એવી મેં તમને એક યાદી કરવાની કીધી હતી. અને બીજી યાદી મેં તમારા ઘરના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી એની પણ એક યાદી બનાવવાની કીધી હતી કે ભાઈ ઘરમાં દાદા દાદી હોય તો એને ધાર્મિક ચેનલ જ જોવી ગમે છે, એ લોકોને પિક્ચર્સ ગમતા નથી. નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન હોય તો એને અમુક ગીત સંગીતની જ ચેનલ જોવી ગમે છે, એને સિરિયલ જોવી ગમતી નથી. મમ્મી પપ્પા હોય તો એને સમાચાર જોવા ગમે છે, એને કાંઈ ફિલ્મોમાં કે સિરિયલમાં ઇન્ટરેસ્ટ હોતો નથી. તો એ રીતનો તમારે એક આખો ચાર્ટ રેડી કરવાનો હતો. તો તમે બધા એ ચાર્ટ રેડી કરી અને ખૂબ સરસ રીતે મોકલ્યો છે, બરાબર છે? તો હવે આજે આપણે જે શીખવાનું છે એ વર્ગખંડના નાટકની તૈયારી. હવે આજે નાટક ઉપર છે કે ભાઈ નાટકમાં છે કાંઈ કોઈ એક વ્યક્તિ કામ ન કરતું હોય, એક વ્યક્તિ નાટકની અંદર કામ કરે તો કાંઈ નાટક તૈયાર થાય નહીં. નાટકની અંદર ઓછામાં ઓછી 5 થી 6 વ્યક્તિ અથવા એનાથી વધારે વ્યક્તિ હોય તો જ છે એ નાટક તૈયાર થાય છે. તો અહીંયા આગળ પણ એ જ રીતે એવું કંઈક છે કે ભાઈ બધાને નાટકની અંદર અલગ અલગ કામ સોંપી દેવામાં આવેલ છે કે આને આ કામ કરવાનું, પછી બીજા બાળમિત્રો હોય તો એને એ કામ કરવાનું. તો અહીંયા પણ એવું જ કંઈક છે. તો જોવું છે ને આપણે? તું જુઓ કે વર્ગખંડ નાટકની તૈયારી. વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે. કેટલાક અભિનયમાં તો કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે, જ્યારે કેટલાક સેટ તૈયાર કરવામાં મેજ અને ખુરશી લાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે અહીંયા કે ભાઈ વર્ગના દરેક બાળકો છે એ નાટકની તૈયારી કરી રહ્યા છે. આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3 અને 4 સ્ટાન્ડર્ડની અંદર આપણે દર બુધવાર હોય ત્યારે આપણે સંમેલન રાખતા હતા. એ સંમેલનમાં એક દિવસ એક વીક એટલે કે એક બુધવાર છે એ ફર્સ્ટનો વારો હોય, બીજો બુધવાર છે ત્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડનો વારો હોય, પછી 3rd સ્ટાન્ડર્ડ 4th સ્ટાન્ડર્ડ. એ રીતે દર બુધવારે આપણે છે એ સંમેલન રાખતા હતા, યાદ છે ને?
તો એ સંમેલનની અંદર આપણે તૈયારી કરતા હતા, ખબર છે કે ભાઈ કોઈને સુવિચાર આપણે આપીએ, પછી કોઈને દુઆ, પછી કોઈને જાણવા જેવું, કોઈને ઉખાણા. તો બધા વ્યક્તિને છે, બધા બાળકોને છે એ અલગ અલગ કામ સોંપવામાં આવે કે ભાઈ તારે જો દુઆ તૈયાર કરવાની છે, બીજા બાળકને આપણે એમ કહીએ કે જો તારે સુવિચાર તૈયાર કરવાનો છે, ત્રીજા બાળકને આપણે એવું કહીએ કે જો તારે છે એ ઉખાણા લાવવાના છે, ચોથા બાળકને આપણે એવું કહીએ કે જો તારે છે એ જાણવા જેવું તૈયાર કરવાનું છે. પછી મિસ છે એક અભિનય ગીત કરાવે, એમાં પાંચ છ બાળકો સાથે હોય એ રીતનું અભિનય ગીત કરાવે. પછી છે એકાદો આપણે એમાં નાટક કરતા, તો નાટકની અંદર પણ બધાએ અલગ અલગ કામ કરવાનું હોય છે. કોકે છે એ બધા એક સરખા કપડાં એકત્ર કરવાના હોય છે. પછી અમુકે છે એ બધા ડાયલોગ રેડી કરવાના હોય છે. અમુકે છે સ્ટેજ ઉપર જ્યારે નાટક શરૂ થાય ત્યારે ત્યાં જે જે વસ્તુ જોતી હોય છે એ બધી વસ્તુઓ એકત્રિત કરવાની હોય છે, હોય છે ને એ રીતનું. આપણે બધા પણ એવું કામ કરી જ ચૂક્યા છીએ. આપણું સંમેલન જ્યારે હોય છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું, ત્યારે આપણે આ રીતનું જ કામ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કરીએ છીએ ને. હા, હવે તમે પાછા જ્યારે પણ સ્કૂલ આવશો ને ત્યારે આપણે પાછા છે એ આવું સંમેલનનો કાર્યક્રમ રાખવો છે ને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે કે વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે, કેટલાક અભિનયમાં, કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે, જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે. જુઓ અહીંયા તમને દેખાઈ રહ્યું છે ને કે ઘણા બધા બાળકો છે અલગ અલગ વસ્તુઓ લઈ આવી રહ્યા છે. હવે જુઓ અહીંયા તમને શું કીધું છે કે એનો પણ એક ચાર્ટ રેડી કરેલો છે. જે બાળકો નાટકની અંદર કામ કરી રહ્યા છે એનો પણ એક ચાર્ટ રેડી કરેલો છે. કઈ રીતનો ચાર્ટ રેડી કરેલો છે? તો કે ભાઈ આ બધી છે એ બાળકોની સંખ્યા છે. આ જેટલા ત્રિકોણ દોરેલા છે ને એ બાળકોની સંખ્યા છે. આખો નાટકનો નકશો તૈયાર કરેલો છે, એમાં બાળકોની સંખ્યા, એમાં આ ત્રિકોણ છે ને એ બાળક છે. તો એ ત્રિકોણ બરાબર ત્રણ બાળકો દર્શાવે છે, કે આ એક ત્રિકોણ છે એ ત્રણ બાળકોનું છે, અહીંયા બીજા ત્રણ અને અહીંયા ત્રીજા ત્રણ. આ એક ત્રિકોણ છે એ ત્રણ બાળકો દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવા ત્રણ ત્રિકોણ મૂક્યા છે કે ભાઈ એ અભિનય કરવાવાળા બાળકો છે. તો ત્રણ ત્રિકોણ એટલે ત્રણ બાળકો થશે નહીં, ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે નવ બાળકો. કેટલા બાળકો થશે? નવ. હવે અહીંયા બે ત્રિકોણ આપેલા છે તો એક કપડાં એકત્ર કરવાવાળા બાળકો છે. કેવા બાળકો છે? કપડાં એકત્ર કરવાવાળા. તો એ કેટલા બાળકોની સંખ્યા થઈ? બે ત્રિકોણ છે તો કેટલા બાળકો થશે વિદ્યાર્થી મિત્રો? હા, છ બાળકો. હવે અહીંયા જુઓ એક બે ત્રણ ને ચાર એ સંગીત વગાડવાવાળા બાળકો છે. કેવા છે? સંગીત વગાડવાવાળા બાળકો. તો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ને ચાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધેલું જ છે કે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો. તો અહીંયા ત્રણ ચોક બાર બાળકો છે એ સંગીત વગાડવાવાળા છે. હવે સેટ તૈયાર કરવાવાળા બાળકો કેટલા છે? સેટ તૈયાર કરવાવાળા બાળકો એમાં છે એ બે ત્રિકોણ આપેલા છે એટલે કે છ બાળકો છે એ સેટ તૈયાર કરવાવાળા છે. બરાબર છે? તો તમે લોકોએ સમજી લીધું કે ક્યાં કેટલા બાળકો છે એ? સમજાઈ ગયું તમને લોકોને? ફરી એક વખત જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમે લોકો.
કે અભિનય કરવા વાળા બાળકો 9 કપડાં એકત્ર કરવા વાળા બાળકો 6 સંગીત વગાડવા વાળા બાળકો 12 અને સેટ તૈયાર કરવા વાળા બાળકો 6 બરાબર છે. તો હવે એ ચાર્ટના આધારે, એ નકશાના આધારે વિદ્યાર્થી મિત્રો તમને નીચે થોડાક પ્રશ્ન પૂછેલા છે. શું પૂછેલું છે? પ્રશ્નો પૂછેલા છે. તો શું છે પ્રશ્નો? કે ભાઈ નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? અભિનય કેટલા બાળકો કરી રહ્યા છે શું પૂછ્યું છે? કુલ કેટલા બાળકો છે એવું નથી પૂછ્યું, અભિનય કેટલા બાળકો કરી રહ્યા છે, બરાબર છે. બીજો પ્રશ્ન છે, સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? ત્રીજો પ્રશ્ન શું છે? કે મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે? અને ડ પ્રશ્ન શું છે? કે કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, બધા પ્રશ્નોના જવાબ છે એ તમારી સામે જ છે, તમે જવાબ આપી શકો એમ જ છો. તો જુઓ, અહીંયા તમને કીધું છે કે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે, તો તરત જ તમારા અભિનયનો ચાર્જ જોવાનો કે ભાઈ અભિનયમાં કેટલા બાળકો છે. તો કે ભાઈ એક ત્રિકોણ બરાબર 3 બાળકો, તો 3, 6 અને 3, 9. તો તમે લખી શકો ને કે નાટકમાં 9 બાળકો અભિનય કરી રહ્યા છે. પછી બીજો પ્રશ્ન શું છે? તો કે સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? તો તમે પેલા જુઓ કે સેટ કરનાર બાળકો કેટલા છે? 3 ને 3, 6. અને અભિનય કરનાર બાળકો કેટલા છે? 3, 6 અને 3, 9. તો કોણ વધારે છે? તો કે ભાઈ અભિનય કરવા વાળા બાળકો. પછી મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે? તો જુઓ, આમાં જાજા બાળકો શેમાં છે? તો કે ભાઈ સંગીત વગાડવા વાળામાં. તો કે લખવાનું, મોટા ભાગના બાળકો સંગીત વગાડી રહ્યા છે, એટલે કે 3, 6, 9 ને 3, 12 બાળકો છે, એમાં સૌથી વધારે બાળકોની સંખ્યા છે, બરાબર. હવે શું કહે છે? કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્રિત કરી રહ્યા છે? કેટલા બાળકો છે જુઓ તો કપડાં એકત્ર કરવા વાળા? કપડાં એકત્ર કરવા વાળા બાળકો 6 છે. કેટલા છે? 6, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ જવાબ જોઈએ, જોવા છે ને. તો ચાલો, તમારે લોકોએ મારી સાથે છે એ જવાબ લખવાના છે. તેમાં પહેલો જવાબ લખો, પહેલો પ્રશ્ન લખો. નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? પ્રશ્ન 1. જો મેં તમને ઉપર પણ છે એ ચાર્ટ આપેલો જ છે, નકશો આપેલો જ છે, એ નકશા ઉપરથી જ આપણે જવાબ લખવાના છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે?
તો જુઓ તો આપણે કીધેલું છે કે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો, તો અભિનયની અંદર એક બે ને ત્રણ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, તો ત્રણ છ અને ત્રણ નવ, તો જવાબમાં લખવાનો નાટકમાં નવ બાળકો અભિનય કરી રહ્યા છે. નાટકમાં નવ બાળકો અભિનય કરી રહ્યા છે. બીજો પ્રશ્ન, સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? તો આપણે પહેલા જોવાનું કે સેટ તૈયાર કરવા વાળા બાળકો કેટલા છે, તો કે ત્રણ અને ત્રણ છ, અને અભિનય કરવા વાળા બાળકો ત્રણ ત્રણ છ અને ત્રણ નવ. તો અહીંયા પહેલાં આપણે જવાબ લખીશું કે અભિનય કરવાવાળા બાળકો વધારે છે, પણ તમને નીચે જાણ માટે તમારે સંખ્યા લખવાની કે ભાઈ સેટ તૈયાર કરવાવાળા બાળકોની સંખ્યા છ અને અભિનય કરવાવાળા બાળકોની સંખ્યા નવ. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન, મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે? તો તમે ચાર્ટની અંદર જુઓ કે સૌથી વધારે બાળકો શેમાં કામ કરી રહ્યા છે. સૌથી વધારે બાળકો શેમાં કામ કરી રહ્યા છે જુઓ. તો આપણે સૌથી વધારે ટ્રાયંગલ છે એ સંગીતમાં જોવા મળે છે, તો કે ત્રણ ત્રણ છ, ત્રણ નવ ને ત્રણ બાર, બારની સંખ્યા એકે કામ કરવાવાળામાં નથી, એટલે સૌથી વધારે શેમાં છે બાળકો, તો કે સંગીત વગાડવાવાળામાં. તો લખો, મોટાભાગના બાળકો સંગીત વગાડવાનું કામ કરી રહ્યા છે. એના પછીનો છે, કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્રિત કરી રહ્યા છે? કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્રિત કરી રહ્યા છે? તો ચાર્ટની અંદર જુઓ કે કપડાં એકત્ર કરવાવાળા બાળકો કેટલા છે. તો આપણે પહેલાં યાદ રાખવાનું કે એક ત્રિકોણ બરાબર કેટલા બાળકો છે? ત્રણ. તો આમાં કેટલા ત્રિકોણ છે? બે. તો ત્રણ વત્તા ત્રણ છ. તો લખવાનું, છ બાળકો પહેરવા માટે કપડાં એકત્રિત કરી રહ્યા છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામની અંદર નકશો આપેલો હશે અને એ નકશાના આધારે પ્રશ્નો પૂછેલા હશે. બરાબર છે? તો સમજાઈ ગયું તમને લોકોને કે આમાં કઈ રીતે જવાબ આપવાના છે? હવે એના પછી ચપાટી વર્તુળ આલેખ એટલે કે પાય ચાર્ટ. તો જુઓ તો પાય ચાર્ટ કેવી રીતે બને? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને પાછું આપણે જૂના એકમની તરફ જવું પડશે. આપણે શીખ્યા હતા, ખબર છે, એકમ, અડધું અને પા શીખ્યા હતા. એ એકમ ઉપર આપણે જવું પડશે. તો અહીંયા શું કીધું છે કે શાળાના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો. શું કહી છે અહીંયા? કે શાળાના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો. તો કે કોઈ ડ્રોઈંગમાં લીધો, તો કોઈએ છે ફૂલ ઝાડ છે એ રોપવામાં લીધો, ઘણાએ છે રમત ગમતની અંદર લીધો, ઘણાએ છે ચિત્ર દોરવાની અંદર લીધો, ઘણાએ છે બગીચાનું કામ એટલે કે ઝાડ પાન છોડ રોપવા, એને પાણી પાવવું, એને ખાતર નાખવું, એ બધામાં અમુક બાળકોએ ભાગ લીધો છે. તો જો તમને અહીંયા ત્રણ ભાગ આપેલા જ છે કે રમતગમત મંડળ, બગીચા મંડળ અને ચિત્ર મંડળ. જો આટલા બાળકો છે એ ચિત્ર દોરી રહ્યા છે તો એ કયું મંડળ કહેવાય?
ચિત્ર મંડળ. હવે આટલા બાળકો છે એ રમત રમી રહ્યા છે અલગ અલગ, તો એને શું કહેવાય? રમતગમત મંડળ. અને આટલા બાળકો છે એ ફૂલ ઝાડને અમુક છે પાણી પાઈ રહ્યા છે, અમુક છે રોપ રોપી રહ્યા છે, અમુક છે ને ખાતર આપી રહ્યા છે, તો એને શું કહેવાય? બગીચા મંડળ. તો તમને શું કીધું છે કે ચપાટી વર્તુળ આ લેખમાં અલગ અલગ મંડળના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવાય છે. જુઓ તમે અહીંયા કે અહીંયા આ બે એ અડધો ભાગ અને અડધા ભાગમાંથી પાછા બે ભાગ કરેલા છે, એમાંથી અડધો ભાગ છે એ રમતગમત મંડળનો છે, એમાંથી અડધામાંથી અડધો ભાગ એટલે કેટલો ભાગ થયો? અડધાનો અડધો ભાગ એટલે કેટલો ભાગ થયો વિદ્યાર્થી મિત્રો? પા ભાગ. પા ભાગ છે એ બગીચા મંડળનો છે અને બીજો પા ભાગ છે એ ચિત્ર મંડળનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપું કે ચાલો આપણે કુલ આ બધા બાળકો છે ને, આ બધા બાળકોની સંખ્યા કેટલી છે? 100. કેટલી સંખ્યા છે? 100. હવે તમને પૂછ્યું હોય કે રમતગમત મંડળમાં કેટલા બાળકો છે, તો આ અડધો છે એ પાર્ટ છે. અડધો પાર્ટ એટલે કેટલા? 100 માંથી અડધો ભાગ, 100 નો અડધો ભાગ એટલે કેટલા બાળકો થયા? 50. હવે 50 નો અડધો ભાગ એ બગીચા મંડળ છે અને એનો બીજો અડધો ભાગ એટલે ચિત્ર મંડળ છે. તો 50ના અડધા 25 બાળકો છે એ બગીચા મંડળમાં અને 25 બાળકો છે એ ચિત્ર મંડળમાં. જો હવે એના ઉપરથી પણ આપણે આગળ પ્રશ્નો પૂછેલા છે, બરાબર છે? તો જુઓ અહીંયા તમને ચાર્ટ આપેલો છે અને એના ઉપરથી તમને પ્રશ્નો પૂછેલા છે. ચિત્રોમાંથી આપણે જોઈ શકીએ કે વર્ગના અડધા વિદ્યાર્થીઓએ રમતગમત મંડળમાં ભાગ લીધેલો છે. અડધા વિદ્યાર્થીઓએ લીધેલો છે ને, જુઓ એક વર્તુળનો અડધો ભાગ આખો રમતગમત મંડળનો છે, એક ચતુર્થાંશ બાળકો છે એ બગીચા મંડળના છે. જુઓ તો અડધામાંથી અડધો ભાગ છે એ બગીચા મંડળનો છે અને ચિત્ર મંડળમાં પણ વર્ગના એક ચતુર્થાંશ બાળકોએ ભાગ લીધેલો છે, બરાબર છે? તો હવે તમને અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે જુઓ તો, કે જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય, મેં તમને 100 વિદ્યાર્થીનું કીધું હતું, અહીંયા આગળ આપણે છે એ 200 વિદ્યાર્થીઓ આપ્યા છે. શું કીધું છે? કે જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય તો દર્શાવેલ સપાટી વર્તુળ આલેખ જોઈને દરેક મંડળીમાં રહેલ બાળકોની સંખ્યા કહો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું કરવાનું છે? રમતગમત મંડળમાં ખાલી જગ્યા સભ્યો છે, તો 200માંથી રમતગમત મંડળમાં અડધા સભ્યો એટલે કેટલા થાય? 100. પછી બગીચા મંડળમાં કેટલા સભ્યો થયા? તો કે ભાઈ હવે કેટલા વધ્યા? 100. 100માંથી અડધા છે એ બગીચા મંડળમાં છે અને અડધા છે એ ચિત્ર મંડળમાં છે. તો બગીચા મંડળમાં કેટલા સભ્યો રહે? 50. અને ચિત્ર મંડળની અંદર 50. તો તમને લોકોને સમજાઈ ગયું કે આવું જો તમને નકશો આવો પણ આપેલો હોય કે ભાઈ વર્તુળ ચપાટી આલેખ જોઈને પ્રશ્નોના જવાબ આપો, તો પણ તમારે મને જવાબ દેવાના, બરાબર? જો નકશો આપેલો હોય તો નકશાના આધારે પ્રશ્નોના જવાબ દેવાના, જો કોષ્ટક આપેલું હોય તો કોષ્ટકના આધારે પણ પ્રશ્નોના જવાબ આપવાના, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ શું કહે છે જુઓ તો, વરસાદમાં પલળવું.
હવે આ પણ તમને છે એ પાય આલેખ એટલે કે ચપાટી આલેખ વર્તુળ આલેખ બનાવેલું છે કે વરસાદમાં પલળવું કોને ગમે છે. બાળકે તેના મિત્રોને પૂછ્યા બાદ આ ચપાટી વર્તુળનો આલેખ બનાવ્યો છે. શું બનાવ્યું છે કે ભાઈ જો અહીંયા પણ મિત્રોને એકબીજા મિત્રો છે એ ભેગા થઈ અને આ રીતનો આલેખ બનાવે છે કે ભાઈ વરસાદમાં કોને પલળવું ગમે છે. બાળકે તેના મિત્રોને પૂછ્યા બાદ આ ચપાટી વર્તુળનો આલેખ બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જેમને વરસાદમાં પલળવું ગમે છે અને જેમને વરસાદમાં પલળવું ગમતું નથી. તો વિદ્યાર્થી મિત્રો જેટલા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા ને એમાંથી એક વર્તુળમાં ત્રણ ભાગના વિદ્યાર્થીઓ બાળકો છે એને વરસાદમાં પલળવું ગમે છે અને એક ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. તો એક વર્તુળના આપણે કેટલા ભાગ કરીએ છીએ? ચાર. ચારમાંથી ત્રણ ભાગના બાળકોને છે એ વરસાદમાં પલળવું ગમે છે અને એક ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. તો ચપાટી વર્તુળ આલેખ જુઓ અને કહો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? અડધા, એક ચતુર્થાંશ કે ત્રણ ચતુર્થાંશ? તો ચાલો વિદ્યાર્થી મિત્રો મને જવાબ આપો, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? વેરી ગુડ, ત્રણ ચતુર્થાંશ. કેટલા બાળકોને? તો કે ભાઈ ત્રણ ભાગના બાળકોને છે એ વરસાદમાં પલળવું ગમે છે. કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું પસંદ નથી? અડધા, એક ચતુર્થાંશ કે ત્રણ ચતુર્થાંશ? વેરી ગુડ સ્ટુડન્ટ્સ, એક ચતુર્થાંશ. હવે એના પછી જોઈએ કે ચા, કોફી કે દૂધ. શું કહે છે કે ચા, કોફી કે દૂધ? કેટલાક બાળકોને પૂછવામાં આવ્યું કે ચા, કોફી કે દૂધમાંથી તમને શું વધુ પસંદ છે? તો પીણું જે તેમને પસંદ છે એટલે કે દૂધ, કોફી અને ચા, એમાં બાળકોની સંખ્યા છે, દૂધ પીતા બાળક જેને દૂધ પસંદ છે એવા બાળકોની સંખ્યા છે 20, કોફી પસંદ છે એવા બાળકોની સંખ્યા છે 10 અને ચા પસંદ છે એવા બાળકોની સંખ્યા છે 10. તો કુલ બાળકોની સંખ્યા કેટલી થઈ? 20 ને 10 30 ને 10 40. હવે કોષ્ટકમાંથી શોધો કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશ? તો કે ભાઈ દૂધ કુલ 40 બાળકો છે એમાંથી 20 બાળકોને દૂધ પસંદ છે. તો કે ભાઈ એક દ્વિતીયાંશ. પછી કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા એક ચતુર્થાંશ અને ચપાટી આલેખમાં ચા, કોફી કે દૂધ પસંદ કરનાર દર્શાવો. હવે તમારે વિદ્યાર્થી મિત્રો એક ચપાટી આલેખ તૈયાર કરવાનો છે, વર્તુળ આના ઉપરથી તમારે તૈયાર કરવાનું છે. જેમ મેં તમને આગળ શીખવાડ્યું ને આ એ રીતે તમારે આનો પણ આલેખ રેડી કરવાનો છે. તો આપણે પ્રશ્નો જોયા કે કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા, તો કે ભાઈ એક દ્વિતીયાંશ. પછી કુલ વિદ્યાર્થીમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા
એક ચતુર્થાંશ. હવે જુઓ અહીંયા આગળ ચપાટી વર્તુળમાં ચા કોફી કે દૂધ પસંદ કરનાર બાળકોની વિગત દર્શાવી છે. તો દૂધ પસંદ કરતા હોય તેવા બાળકોની સંખ્યા અડધી એટલે કે 20 હતી, તો અડધો ચાટ છે એ એને આપી દીધો, અને કોફી પસંદ કરતા હોય એ પા ભાગ અને ચા પસંદ કરતા હોય એ પા ભાગ જો અહીંયા દોરેલો જ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને જે કાંઈ આપણે સમજ્યા ચાટ ઉપરથી, નકશા ઉપરથી, વર્તુળની આલેખ ચપાટી ઉપરથી જે કાંઈ પ્રશ્નોના જવાબ આપણે શીખ્યા, એ બધા જ પ્રશ્નોના જવાબ અને પ્રશ્નો સાથે તમારે બાકી બુકની અંદર એકવાર લખવાનું છે અને રફ બુકની અંદર એકવાર લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા આજુબાજુ મિત્ર વર્તુળમાંથી જે લોકોને, જેમ કે આજે તમને ખબર છે કે ભાઈ અહીંયા ચા કોફી આવ્યું, હવે તમારા મિત્ર વર્તુળમાં જેને જે વધારે ભાવતું હોય ને એ રીતનો એક ચાટ તમારા મનથી, તમને કેમ અહીંયા અલગ અલગ મેં બે ત્રણ ચાટ શીખવાડ્યા, એ રીતે તમારે તમારા મનથી એક ચાટ રેડી કરી અને મને આપવાનો છે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.